શુક્લ પક્ષ આજે ઉત્તરાયણ, અને એમાં કહેવાય છે કે ભાઈ આજે ઉત્તરાયણ અને દક્ષિણાયન, દક્ષિણાયનનો જે સમય હોય એ દક્ષિણાયનમાં આકાશમાં વાદળાઓ બહુ હોય, આકાશ સ્વચ્છ ન હોય, અને ઉત્તરાયણમાં આકાશ સ્વચ્છ હોય છે, નિર્મલ હોય છે. અને આકાશ એ આત્માનું સ્વરૂપ છે. ખમ બ્રહ્મ. અને આકાશ એ આત્માનું સ્વરૂપ છે, અને આત્મા ઉપર જ્યારે વાસનાના વાદળાઓ છવાયેલા હોય અને ત્યારે દેહ છૂટે તો પછી એ જીવની સદગતિ થતી નથી. એટલે ઉત્તરાયણનો સમય કેવો હોય કે આકાશ નિર્મલ હોય, સ્વચ્છ હોય. તેવા ઉત્તરાયણના સમયમાં સુંદર આના ભાવ બતાવ્યા. એક તો આ ભાવ અને એક બીજો ભાવ ઉત્તરાયણ, કે આ ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. કે મતલબ ઉત્તરાયન, ઉત્તરાના ગર્ભનું જેને અયન કરેલું હતું, ગર્ભમાં જેને રક્ષા કરી હતી, એ ભગવાનની આ ભીષ્મજી પ્રતીક્ષા કરતા હતા. અને જ્યારે પ્રભુના દર્શન થયા, એકાદશ ઇન્દ્રિયોમાં પ્રભુમાં સમર્પિત કરીને એમને દેહનો ત્યાગ કર્યો. એના પછી ભગવાન દ્વારકા પધાર્યા. દ્વારકામાં ખૂબ મંગલ ઉત્સવ મનાવવામાં આવ્યો, ખૂબ ભગવાનનું સ્વાગત થયું. અહીંયા પછી આગળ પરીક્ષિતના જન્મની કથા આવે છે. પરીક્ષિતનો જન્મ થયો, ખૂબ ઉત્સવ મનાવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા, આ બાળક અમારું કેવું થશે પાંડવોએ પૂછાવ્યું. અને ત્યારે વેદપાઠી બ્રાહ્મણો એ બાળકના લક્ષણ જોઈને કહે છે, પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઈશ્વાકુરિવ માનવ બ્રહ્મણ્ય સત્યસંગશ્ચ રામોદાશરથિર્યથા. ભવિષ્ય કથન કરી રહ્યા છે બ્રાહ્મણો. કહે છે કે આ બાળક ઈશ્વાકુના સમાન મહામાનવ બનશે, પ્રજાપાલક થશે, દાશરથી શ્રી રામના સમાન બ્રાહ્મણ્ય થશે, સત્યસંગ બનશે, શિવના સમાન શરણાગત વત્સલ, કુબેરના સમાન ધનવાન, કુંતા પુત્ર અર્જુનના સમાન ધનુર્ધર બનશે, સમુદ્રના સમાન દુસ્તર, અગ્નિના સમાન દુર્ઘશ બનશે, પિતૃના સમાન સહિષ્ણુ અને પૃથ્વીના સમાન તિતિક્ષાવાન બનશે, રંતિદેવના સમાન ઉદાર થશે, કિંતુ તક્ષકાદ આત્મનો મૃત્યુ, તક્ષકાદ આત્મનો મૃત્યુ, તક્ષકના દંશથી આને મૃત્યુ થશે, જે શ્રાપ લાગશે એ ભવિષ્ય કથન કર્યું. પાંડવો વિચારવા લાગ્યા કે આ ઋષિનો શ્રાપ એટલે મોટો ઋષિનો અપરાધ કરશે, તે મુક્ત કઈ રીતે થશે? ઋષિઓ કહે છે કે બ્રાહ્મણો કહે છે કે એ શ્રાપ જ એના માટે વરદાન બની જશે, એની ઉત્તમ મૃત્યુ થશે. ધીરે ધીરે સમય નીકળ્યો. વિદુરજીના કટુ વચનોથી ધૃતરાષ્ટ્ર ગાંધારીએ મહેલનો ત્યાગ કર્યો. યુધિષ્ઠિરજીને ખેદ થયો. કોઈને કીધા વગર ધૃતરાષ્ટ્ર ગાંધારી ઘરમાંથી નીકળી ગયા. અહીંયા અર્જુનનું પણ મન લાગ્યું નહીં. અર્જુન દ્વારિકા ગયો. ધીરે ધીરે સમય નીકળવા લાગ્યો. યુધિષ્ઠિરજી મહારાજે ઘણી અપશુગન વસ્તુઓ જોઈ, અને એ અપશુગન દ્રશ્યને જોઈને એમનું મન વ્યાકુલ થયું. અને પોતાના ભાઈ ભીમસેન સાથે વાત કરી રહ્યા છે કે કાલની ગતિ કંઈક બદલાઈ ગઈ છે, રાજ્યમાં નાના મોટા ક્લેશ થવા લાગ્યા, પરિવારમાં ક્લેશ થવા લાગ્યા, ચોરી લૂંટફાટ થવા લાગી, લોકો ક્રોધી અસત્ય બોલવા લાગ્યા છે, કંઈ કાલ પરિવર્તન થયો છે, સમય બદલાઈ ગયો છે એવું લાગે છે. અને બહુ દિવસો થઈ ગયા, અર્જુન પણ આટલા દિવસો થઈ ગયા હજી સુધી આવ્યો નથી.
જ્યાં વાત જ કરી રહ્યા હતા ત્યાં જ દૂરથી અર્જુનનો રથ આવતા જોયો. યુધિષ્ઠિરજી પ્રસન્ન થયા, દોડીને આગળ ગયા, પણ અર્જુન બિલકુલ નિસ્તેજ, ઉદાસીન મુખાકૃતિ. એને જોઈને યુધિષ્ઠિરજીનું મન વધારે ગભરાયું. પૂછ્યું, અરે ભાઈ શું થયું? શું તારું કોઈ અપમાન કર્યું ત્યાં? શું કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શક્યો? શરણાગતની તું રક્ષા ન કરી શક્યો? ત્યાં દ્વારકામાં આપણા ભાઈઓ પરિવારજન બધા આનંદ કુશલમાં તો છે? અરે ભાઈ કઈ તો બોલ, આપણા દ્વારકાધીશ આનંદ પ્રસન્નતામાં તો બિરાજી રહ્યા છે. જ્યાં દ્વારકાનાથની વાત આવી, આંખોમાંથી ધડધડ અશ્રુપાત વહેવા લાગ્યા અને અર્જુન કહેવા લાગ્યો, ભાઈ આપ જે દ્વારકાધીશની ખબર પૂછી રહ્યા છો, ઋષિના શ્રાપને નિમિત્ત બનાવીને આપ આ ભૂમંડલ આ ધરાને છોડીને પોતાના સ્વધામ પધારી ગયા છો. જ્યાં પ્રભુના સ્વધામ પધારવાના સમાચાર સાંભળ્યા, બધાના અંદર વૈરાગ્ય આવ્યું કે હવે જેની કૃપાથી આ સત્તા સંપત્તિ મળી, રાજ્ય મળ્યું, હવે એ જ જો આ ધરા ઉપર ન હોય તો પછી આ ભોગવીને શું કરીએ? બધો રાજપાટ પુત્રોને જે પરીક્ષિત એને સોંપ્યું. ગ્રહ ત્યાગ કરવાની તૈયારી કરવા લાગ્યા, મહેલ ત્યાગ કરવાની તૈયારી કરે છે. જ્યાં કુંતાજીએ ભગવાનના સ્વધામ પધારવાના સમાચાર સાંભળ્યા, એ સાંભળતાની સાથે જ જે વિરહની દસમી અવસ્થા મૃત્યુ અવસ્થાને પ્રાપ્ત થયા, સાંભળતાની સાથે જ પ્રાણ નીકળી ગયા. બધા પાંડવો હિમાલય તરફ ગયા અને પછી એક એક બધાના દેહ પડવા લાગ્યા. પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરતા કરતા પ્રભુમાં લીન થયા. અહીંયા આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી ભગવદ ચરણારવિંદનું મહિમાનું વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજી આ પ્રથમ સ્કંદની સુબોધની ટીકામાં આજ્ઞા કરે છે કે મનની ચંચલતાને દૂર કરવા માટે કેવલ અને કેવલ ભાગવત ચરણારવિંદનો આશ્રય જરૂરી છે. જે મન એમનું વિચલિત થયું હતું પાંડવોનું, તો ત્યાં વર્ણન આવે છે કે પ્રભુના શ્રી ચરણ કમલોનું ધ્યાન ધરીને ગ્રહ મહેલનો ત્યાગ કર્યો, જેનાથી મન એમનું શાંત થયું, સ્થિર થયું. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મનની ચંચલતાને દૂર કરવા માટે આજે જુઓ જેટલા પણ સંપ્રદાય છે, જેટલા પણ માર્ગો છે, બધા એક જ વાત માટે તત્પર છે કે મનને કઈ રીતે સ્થિર કરીએ, મન કેસે સ્થિર હો. શ્રી મહાપ્રભુજી ઉસકા ઉપાય બતા રહે હૈ કે જો મન કો સ્થિર કરના હો તો ઉસકા કેવલ ઓર કેવલ એક હી ઉપાય હૈ, ઓર વો હૈ કેવલ શ્રી ઠાકુરજી કે ચરણ કમલો કા આશ્રય ચિંતન. કારણ કે ભક્તોના મનને વશીકરણ કરવા માટે શ્રી ઠાકુરજીના ચરણારવિંદમાં અંકુશ આકાર રેખા, અંકુશ આકારની રેખા વિદ્યમાન છે. જે ચરણોનું ચિંતન કરવાથી ભક્તના મનનું અંકુશ થાય છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે અતો ભગવત ચરણારવિંદ એવ સેવકાનામ મનોવશીકરણાર્થમ અંકુશ આકાર રેખા વર્તતે. એટલે ઠાકોરજીના ચરણારવિંદમાં જે અંકુશની રેખા છે, તો પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરવાથી મન વશ થાય છે. ઠાકોરજીના ચરણારવિંદમાં જે ધ્વજાનું જે ચિહ્ન છે, ધ્વજા નિર્ભયત્વ સૂચક, એ ચરણોનું ચિંતન કરવાથી જીવને નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થાય છે. વજ્ર પાપ નિવર્તકમ, વજ્રનું જે ચિહ્ન છે એનું સ્મરણ ચિંતન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. યવ કીર્તિ વિવર્ધનમ, જે યવનું જે ચિહ્ન છે એનાથી કીર્તિની વૃદ્ધિ થાય છે. અને અંકુશ મનોનિગ્રહ કરણીયમ, મનને નિગ્રહ કરવા માટે ભગવાનના ચરણારવિંદમાં અંકુશ રેખા છે. એટલે વૈષ્ણવોએ નિત્ય
શ્રી ઠાકોરજીના ચરણોનું ચિંતન સેવન નિત્ય ઠાકોરજીના ચરણ સ્પર્શ, અને જ્યારે ચરણારવિંદનું ચિંતન કરીએ ત્યારે પ્રભુના ચરણારવિંદમાં રહેલા આ બધા જે ચિહ્નો છે એ ચિહ્નોનું ચિંતન સ્મરણ કરવું જોઈએ કે હે પ્રભુ, આ જે મન ભટકી રહ્યું છે જ્યાં ત્યાં, આપની ચરણારવિંદની કૃપાથી જ આપના ચરણોમાં અંકુશ રેખા છે, પ્રભુ બસ મારું મન આપના ચરણારવિંદમાં જ લાગે એવી કૃપા કરો. એ ભાવ સાથે જ્યારે ભય જીવનમાં આવે ત્યારે ઠાકોરજીના ચરણોનું ચિંતન કરો, એનાથી જીવ નિર્વિઘ્ન બને છે. આ બધા ચરણચિહ્ન ભાવના નામનો આખો ગ્રંથ બતાવ્યો છે આચાર્ય, અને એ ચરણચિહ્નથી શું શું એના ફળ છે એ બતાવવામાં આવ્યું છે. ભગવદ ચરણારવિંદની મહિમાનું શ્રી આચાર્યજી અહીંયા વર્ણન કરે છે. આગળ પરીક્ષિત રાજાનું શાસનનું વર્ણન કરવામાં આવ્યું. ચાર અધ્યાયમાં પરીક્ષિતજીનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે, જેમાં બે અધ્યાયમાં રાજ્ય સ્વીકાર અને બે અધ્યાયમાં રાજ્ય ત્યાગ. પહેલા બે અધ્યાયોમાં પરીક્ષિતના બે સામર્થ્ય દેખાડ્યા છે, એક લૌકિક સામર્થ્ય અને બીજું અલૌકિક સામર્થ્ય. લૌકિક સામર્થ્ય દ્વારા પરીક્ષિતજીએ આધ્યાત્મિક આદિ ભૌતિક ધર્મની સ્થાપના કરી છે, અને અલૌકિક સામર્થ્ય દ્વારા પરીક્ષિતજી મહારાજે આદિ દૈવિક ધર્મની સ્થાપના કરી છે. એક દિવસની વાત, રાજ્ય વિચરણ કરતા એક વિચિત્ર દ્રશ્ય પરીક્ષિતજીએ જોયું. એક બળદ એક પગ પર ઊભો, ત્રણ પગ કપાયેલા, અને એક ગાય, અને એ ગાય અને બળદને એક કોઈ એક ક્ષુદ્ર પુરુષ એની હિંસા કરતા, એને મારતા પીટતા ઘસીટતા લઈ જઈ રહ્યો હતો. અને જ્યાં આ દ્રશ્ય પરીક્ષિતજીએ જોયું, મન વ્યથિત થયું, વ્યગ્ર થયું કે મારા રાજ્યમાં આ પ્રકારે ગાયની હિંસા, આ પ્રકારે પશુઓને હાનિ હિંસા પહોંચાડવામાં આવે છે. અહીંયા જો આ રૂપક છે, બળદ એ ધર્મનું પ્રતીક છે, સ્વરૂપ છે. ધર્મના ચાર ચરણ બતાવ્યા છે, સત્ય, શૌચ યાની પવિત્રતા, દયા, દાન. પરંતુ જ્યારે ભગવાન સુધામ પધાર્યા અને કલયુગનો પ્રારંભ થયો એટલે ધર્મ કેવળ એક જ પગ પર ઊભું છે. સત્ય, શૌચ, દયા ધીરે ધીરે આજના આ સમયમાં કલયુગમાં આપણે જોઈએ છીએ ધીરે ધીરે બધું નષ્ટ. સત્ય જોવામાં નથી આવતું, દયા ભાવના જીવની અંદર છે નહીં, પવિત્રતા ઘર ઘરમાંથી નષ્ટ થઈ ગઈ, અને દાન પણ થઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એની અંદર પણ સાત્વિક અભિમાન રહેલું છે. બસ એ એક જ ચરણ ઉપર ધર્મ કલયુગમાં ટકેલો છે. અને ગાય એ પૃથ્વીનું પ્રતીક છે, પૃથ્વીનું સ્વરૂપ છે. દેખીએ, પૃથ્વી ભી માતા હૈ, ગાય ભી માતા હૈ, કારણ કે પૃથ્વી પણ પોતાના સર્વાંગથી પ્રજાને આપે જ છે, જીવોને આપે જ છે, અને ગાય પણ પોતાના સર્વાંગથી જીવોને આપે જ છે. ઇવન એનું સુંદર દૂધ, મલમૂત્ર, એનું ગોબર, સર્વાંગથી ગાય પણ ભક્તોને આપે જ છે, પૃથ્વી પણ આપે છે, એટલે આપણે એને માતા કહીએ છીએ. અને જ્યારે જીવોના હિતમાં, પોતાના પુત્રોના હિતમાં જ્યારે પૃથ્વી માતા પણ પોતાના બાળકોને બધું પદાર્થો આપતી હોય, અને ત્યાં પછી એ પૃથ્વી ને એની સીમાઓને લઈને બધા ઝઘડાઓ થતા હોય, સોચો એ માતાને કેવી હાલત થાય. આજે આપણે જોઈએ છીએ, આજે એક રાષ્ટ્ર બીજા દેશ સાથે, બીજા રાષ્ટ્ર સાથે વિવાદો, બોર્ડર, સીમાઓ, અને એનું ઉલ્લંઘન, અને એ સીમાઓને પોતાના તાબામાં લેવા માટે આજે
રાષ્ટ્ર પણ જુઓ, એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ માટે તત્પર થયા છે. સોચો વો ધરતી માતા, પૃથ્વી માતા, ઉસકી મનસ્થિતિ ક્યા હોવે. દશમસ્કંદમાં પણ આવે છે ને કે ગાયનું રૂપ બનાવીને પૃથ્વી ભગવાન પાસે ગઈ કે આપે મને સુકામ બનાવી, આ લોકો આસુરી લોકોના પ્રવાસથી તો હું દુખી થઈ છું. લોકો સ્વાર્થમાં આવીને સીમાઓનું ઉલ્લંઘન કરે ને એના લીધે પૃથ્વી માતા દુખી થાય છે. અને એવી રીતે જ લોકો સ્વાર્થમાં આવીને, લોભમાં આવીને, દ્રવ્યના લાલચમાં આવીને ગાયની હિંસા કરે, ગાયને મારે, જે સર્વાંગથી પોતાના પુત્ર ઉપર કૃપા કરે છે, દાન જ કરે છે, અને એ ગૌની જ્યાં હિંસા થતી હોય, કોઈ પ્રહાર કરતું હોય, ત્યારે પરીક્ષિત જેવા રાજા જે ધર્મનિષ્ઠ છે, ધર્મનીતિને જાણવા વાળા, મન વ્યાકુલ વ્યગ્ર થઈ ગયું અને એ શુદ્ર રાજાને મારવા માટે તૈયાર થઈ ગયા, દંડનો પાત્ર છે. જે પણ ગાયને હિંસા પહોંચાડે છે દંડનો પાત્ર છે. પહેલા ધર્મનીતિ હતી, હવે કેવલ રાજનીતિ રહી ગઈ. લેકિન હમણાં થોડા દિવસો પહેલા જ ચુકાદો આવ્યો. સ્પેશિયલી આપણા ગુજરાતની વાત કરીએ, અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધ ગૌ હત્યા ઉપર લગાડવામાં આવ્યું છે. અને હમણાં જ થોડા દિવસો પહેલાં આપણા ગુજરાત પ્રદેશમાં પણ કે ભાઈ જે ગૌ હત્યા કરશે એને અમુક વર્ષની સજા, એ દંડનો પાત્ર બનશે. અને આ જે ચુકાદો, આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, એ નિર્ણય એનું સ્વાગત છે. અને આ નિર્ણય આખા ભારત વર્ષમાં આ નિર્ણય આવવો જોઈએ. હા, આખા ભારત દેશમાં. કારણ કે ગાય રૂપી પૃથ્વી છે, અને જ્યાર સુધી એ ગાયની જ હિંસા થશે તો સોચો એ રાષ્ટ્રનું હિત કઈ રીતે થશે, એ રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થઈ શકે. ગુજરાત પ્રદેશમાં આજે કાયદો આવ્યો, ખૂબ ખૂબ એ સ્વાગતના પાત્ર છે, એ આનંદ છે, એ વાતનો આપણને બધાને ગૌરવ છે. અને એ જ ભાવ રાખે કે પૂરા ભારતમાં ગૌ હત્યાઓ પર પૂર્ણ રીતે બેન, એ પ્રતિબંધ આવવો જ જોઈએ. કે આ આપણી આ માતા તરીકે, કે ગાય એ માતા છે અને એની હત્યા કરે પોતાના સ્વાર્થ માટે અમુક વર્ષોનો દંડ, કારણ કે દંડનો જ પાત્ર છે, એનાથી મોટો બીજો કોઈ અપરાધ નથી. કારણ કે ગૌ માતા એ કોઈ જાતિ, કોઈ વર્ણ જોઈને એનું પોષણ નથી કરતી. એ ગૌ માટે તો જેટલા પણ જીવો આ સૃષ્ટિમાં છે, ભારતમાં છે, પૃથ્વી ઉપર છે, બધા એના પુત્રના સમાન છે, એની દ્રષ્ટિમાં ભેદ નથી. રાજાને ક્રોધ આવ્યો અને હાથમાં તલવાર લીધી કે આ કોણ છે. અને રાજાનું એ સ્વરૂપ જોઈને ઓલો ગભરાયો અને એમના ચરણમાં પડી ગયો, કીધું કે હું કલિયુગ છું, કલિપુરુષ. અને જ્યાં કલિપુરુષ એનો પરિચય આપ્યો ને, રાજા હવે વધારે ક્રોધિત થયો કે આ કલિપુરુષ મારા રાજ્યમાં ન રહેવો જોઈએ. કારણ કે જ્યાં જ્યાં કલિ આવે છે ત્યાં અનેક પ્રકારના અધર્મો થાય છે. કે તને તો હમણાં હું મારું કલિ કહેવા લાગ્યો, મહારાજ હું આપની શરણમાં છું. અને રાજાનો એ ધર્મ છે કે શરણાગત જીવની રક્ષા કરવી, એને મૃત્યુદંડ ન આપવો, એ આપનો ધર્મ છે. હું આપને નિવેદન કરું છું, આપ મને કહો કે હું ક્યાં રહું, જે સ્થાન આપ મને આપશો એ સ્થાન ઉપર હું રહીશ. અને હવે મારે આવવાનો સમય પણ થઈ ગયો છે, આપ મને ના ન કરી શકો. હા, રાજાએ વિચાર્યું કે કલિયુગમાં ભલે ઘણા બધા દોષો છે, પરંતુ એક કલિયુગમાં એક મોટો ગુણ પણ છે. અને રાજાએ એ ગુણ જોઈને કલિપુરુષને રહેવા માટે અમુક સ્થાનો આપ્યા. કારણ કે કલિયુગમાં રાજાએ વિચાર્યું કે ભક્તિનો પ્રચાર સુલભતાથી થાય છે, અને કલિયુગમાં સત્કર્મનું જે ફળ છે એ તરત જ એ જીવને મળી જાય છે.
કલિયુગની વિશેષતા છે કે કલિયુગમાં પાપ કર્યા પછી એક વર્ષ પછી એનું ફળ એ વ્યક્તિને ભોગવવું પડે છે. દ્વાપરમાં એક મહિના પછી એ ફળ એને ભોગવવું પડે, ત્રેતામાં 12 દિવસે, અને સતયુગમાં પાપ કર્યા પછી તરત જ એ ફળ એને ભોગવવું પડે છે. અને પુણ્યના ફળમાં એનાથી ઊંધું, સતયુગમાં જ્યારે કોઈ વ્યક્તિ પુણ્ય કર્મ કરે તો એક વર્ષ પછી એનું ફળ મળે છે, ત્રેતામાં 1 મહિના પછી, દ્વાપરમાં 12 દિવસે પછી, અને કલયુગમાં જ્યારે કોઈ સત્કર્મ કરે છે તો એ સત્કર્મનું ફળ એ વ્યક્તિને તરત મળી જાય છે. આ કલયુગની વિશેષતા છે. આ કલયુગનું જોર સાવધ પુરુષો સામે ચાલી શકતું નથી. આ કલયુગ વરુ જેવો છે, જેમ વરુ ઊંઘતા નાના બાળકને ઉઠાવી દે, જેમ સૂતેલો છે જે જાગૃત નથી, કલયુગ એને હાનિ પહોંચાડે છે. બાકી જે જાગૃત જે જીવ છે, કલયુગ એનું કંઈ બગાડી શકતું નથી. તો અમુક કલયુગના ગુણોને જોઈને ધ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્માશ્ચ ચતુર્વિધ, ધ્યુતમાં મદ્યપાનમાં સ્ત્રી સંગમાં ને હિંસા. એટલે સ્ત્રી સંગ એટલે અહીંયા સ્ત્રીની નિંદા નથી, પરંતુ કામ વાસનાની નિંદા કરવામાં આવી છે. ચાર સ્થાન કલયુગને રહેવા માટે આવ્યા, જ્યાં ક્રમશઃ અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા, આ ચાર પ્રકારના અધર્મ નિવાસ કરે છે. કલયુગે કહ્યું કે મહારાજ કંઈક એક સારું સ્થાન તો આપો, ઉત્તમ, આ તો પહેલાથી જ મલિન છે, કંઈક એક સારું સ્થાન. પછી પુનશ્ચ યાચમાનાય, જ્યારે ફરીથી એને માંગ્યું ત્યારે સુવર્ણ એટલે કે અનીતિનું જે ધન છે ત્યાં કલયુગ વાસ કરે છે. એટલે જ્યાં જે ઘરમાં અનીતિનું દ્રવ્ય આવે છે એ ઘરમાં રહેવાવાળા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એ ઘરમાં ક્લેશ થાય છે. એટલે ધ્યાન રાખીએ કે આપણા ઘરમાં અનીતિનું ધન ભૂલથી પણ ન આવે, અને એ વાતની સાવધાની મહિલાને પણ